નમસ્તે વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ડિજિટલ અભ્યાસ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય પર્યાવરણમાં પાઠ અગિયાર વાડીમાં આ વિષયનો અભ્યાસ કરીશું આ પાઠમાં આપણે આપણી આસપાસ ઉગતા વૃક્ષો ફૂલો અને ફળોને તેમજ તેના આકાર રંગ સુગંધ વિશેને આપણે માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો તમે તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું કરો પેન્સિલ રબર જોડે રાખો તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે આ કેટલાક વૃક્ષો કુંડામાં ઉગાડી શકાય છે તો કેટલાક વૃક્ષો વાડીમાં થાય છે તો કેટલાક બગીચામાં થતા હોય છે ગામડામાં ખેતર વાડી કે ઘર આગળ ક્યારે કરી વિવિધ પ્રકારની વનસ્પતિ ઉગાડેલી આપણે જોઈએ છીએ વાડી ખેતર કે ઘર આગળના બગીચામાં શાકભાજીના છોડ ફૂલ છોડ ફળના વૃક્ષો કે વિવિધ પ્રકારના વેલા ઉગાડવામાં આવે છે વિવિધ પ્રકારની વનસ્પતિ જમીનમાં ઉગે છે દરેક પ્રકારની વનસ્પતિને તેનો એક ભાગ મૂળ હોય છે જે જમીનની અંદર રહેલો હોય છે અને વનસ્પતિને તે આધાર આપે છે અને જમીનમાં સ્થાગીત કરે છે છોડ અને વેલાના મૂળ જમીનના ઉપલા પડમાં હોય છે જે જમીનમાં બહુ ઊંડે સુધી જતા નથી જયારે મોટા વૃક્ષોના મૂળ હોય છે એ જમીનમાં ઊંડે સુધી જાય છે જે તે જમીનમાંથી મૂળ દ્વારા પાણી શોષે છે વનસ્પતિને તેના પ્રકાંડ અને શાખાનો પ્રમાણે વૃક્ષ છોડ સ્વરૂપ વેલા વગેરેમાં આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી કે મૂળ એ વનસ્પતિને આધાર આપે છે અને જમીનમાંથી પાણી શોષવાનું કામ કરે છે વનસ્પતિ આપણા જીવન માટે ઘણી જ ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠમાં આગળ અભ્યાસ કરીએ તમે તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું કર્યું હશે રતન ચોથા ધોરણમાં ભણે રજાઓમાં દાદા સાથે ગામડે ગઈ દાદા એક સવારે તેને વાડીમાં લઈ ગયા દાદા ગાય ભેસ અને બળદ ને નિરણ નાખે ત્યાં તો રતન વાડીમાં અંદર દોડી ગઈ હવે જે રતન છે એ રતન કયા ધોરણમાં ભણે છે ચોથા ધોરણમાં ભણે છે એ રજાઓમાં એટલે કે વેકેશન પડે ત્યારે તમે દાદાના ઘરે ગામડે જાઓ છો બરાબર તો આ રતન છે એ પણ એના દાદાના ઘરે ગામડે જ જાય છે દાદા તેને એક દિવસ સવારે ત્યાં લઈ જાય છે વાડીમાં લઈ જાય છે આગળ ઘણી બધી ગાય અને બળદ હતા તો દાદા છે એ આ ગાય ભેસ અને બળદ ને નિરણ એટલે કે ખાવાનું નાખવા માટે રોકાયા ત્યાં તો રતન હતી એ રતન વાડીમાં અંદર દોડી ગઈ રતન વાડીમાં અંદર જતી રહે છે તેને વાડીમાં ફૂલ શાકભાજીના છોડ અને વેલા જોયા તેને અનાજ કઠોરના છોડ અને ઊંચા ઊંચા વૃક્ષો પણ જોયા જો આ રતને વાડીમાં શું જોયું તો રતને વાડીમાં વિવિધ પ્રકારના ફૂલો જોયા શાકભાજીના છોડ પણ જોયા અને વેલા જોયા તેને અનાજ કઠોરના છોડ અને ઊંચા ઊંચા વૃક્ષો પણ જોયા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખબર પડી ગઈ કે કયા કયા પ્રકારની વનસ્પતિ હોય છે તો છોડ પ્રકારની હોય છે વેલા પ્રકારની હોય છે અને કેવી હોય છે ઊંચા ઊંચા વૃક્ષ એટલે વૃક્ષ પ્રમાણે બરોબર ઝાડ બરાબર ઝાડ છોડ વેલા અને સ્વરૂપ બરાબર આ એના પ્રકાર છે વનસ્પતિના કુંડામાં ઉગેલા ગુલાબ તો કેવા ખબર છે લાલ પીળા ગુલાબી અને સફેદ વડે એ કુંડામાં તો વેત જેવડો જ વડલો જો કુંડામાં એને રતને શું જોયું તો ગુલાબ ઉગેલા જોયા આ ગુલાબ કેવા હતા એ તમને ખબર છે આપણને પૂછે છે કે એ ગુલાબ કેવા હતા તમને ખબર છે તો એ ગુલાબ લાલ કલરના પીયા કલરના ગુલાબી કલરના અને સફેદ રંગના હતા તો આપણે વિદ્યાર્થી મિત્રો ખબર પડી કે ગુલાબ છે એ ગુલાબ એટલા લાલ કલરના નથી થતા ગુલાબી કલરના પણ થાય છે સફેદ પણ થાય છે અને પીળા પણ થાય છે અને એક કુંડામાં તો એને શું જોયું વેત જેવડો વડલો એટલે કે નાનો એવો વડનું ઝાડ જોયું બરાબર એટલે વડલો હજી કેવો હતો નાનો એવો છોડ જેવો જ હતો બરાબર એ કેમાં ઉગેલો હતો કુંડામાં હતો એ તો આ બધું જોઈ દંગ રહી ગઈ એ આ બધું જોઈ અને આશ્ચર્ય પામી ગઈ દંગ રહી જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું કેમ કે એને શહેરમાં આવું બધું જોયું ન હતું એ તો વાડીમાં ગઈ એટલે એને આ બધું જોવા મળ્યું હવે આખો બંધ કરો અને અનુમાન કરો કે તમે કોઈ આવી જ જગ્યાએ છો તો કેવું લાગે છે ત્યાં તમને ક્યુ ગીત ગાવાનું મન થશે તો આંખો બંધ કરી અને હું અનુમાન કરું તો જાણે હું સ્વર્ગમાં છું એવું મને લાગે છે આજુબાજુ સુગંધિત ફૂલો અને બગીચા જોતા મને થઈ જવાય છે મારું મન હોય છે પ્રફુલ્લિત થઈ જાય છે ફૂલો ઉપર જુદા જુદા ભમરાઓ ગુણગુણતા હોય છે એટલે મને એવું ગીત ગાવાનું મન થાય છે કે ગુનગુના રહે હે રહી ખીન રહેલી કલી કે કળી માંથી ફૂલ ખીલે છે અને ફૂલો ફૂલોની આસપાસ હોય છે એ કરી રહ્યા છે બરાબર તો મને ગીત ગાવાનું મન થાય છે તમે ક્યારે કોઈ જગ્યાએ જાત જાત ના ફૂલો એક સાથે ખીલેલા જોયા છે ક્યાં તો હા મારા કાકાના મિત્રો ની નર્સરીમાં અમે ગયા હતા ત્યાં અમે જાત જાત ના ફૂલો ખીલેલા જોયા નર્સરી એટલે શું વિદ્યાર્થી મિત્રો એ તો તમને ખબર હશે કે જ્યાં આગળ ઉછેર કરવામાં આવે છે તો એવી નર્સરીમાં ગયા હતા ફૂલો ખીલેલા જોયા હતા આ ઉપરાંત એક મોટા બગીચામાં પણ મેં ઘણા બધા જુદા જુદા ફૂલો ખીલેલા જોયા હતા તમે જુદા જુદા રંગના કેટલા ફૂલ જોયા છે તેમના રંગના નામ લખો તો જો આપણે ઘણા બધા જુદા જુદા ફૂલો જોયા છે તો હમણાં આગળ આપણે જોયું કે ગુલાબ તો ગુલાબમાં આપણે લાલ ગુલાબી પીળો સફેદ કે લખ્યું બરોબર તો આપણે લાલ કલરના ગુલાબી રંગના પીળા રંગના સફેદ રંગના વાદળી રંગના ભૂરો રંગના જાંબલી રંગના અને મરુન કલરના ફૂલો જોયા છે બરાબર તમે પણ આવા ફૂલો જોયા હશે તમે જે ફૂલો જોયા હોય અને એનો રંગ તમે જોયો હોય તો એ પણ તમે અહીંયા લખી શકો છો આ કામ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં કરવાનું છે તમારા ઘરમાં એવી કોઈ વસ્તુઓ છે જેના પર ફૂલોની ભાત બનેલી છે જેમ કે કપડા ચાદર કુંજાઓ વગેરે અહીં આવી જ એક ભાત બતાવી છે તે જુઓ તો આપણા ઘરની અંદર ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે એની અંદર ફૂલોની ડિઝાઇન બનાવેલી હોય છે આપણા ઘરે બેડશીટ હોય તો બેડ ઉપર જે ચાદર પાથરેલી હોય છે એના ઉપર આપણે મોટા ભાગે શું જોવા મળે છે ફૂલોની ડિઝાઇન જોવા મળે છે આ ઉપરાંત કુંજો હોય ફૂલદાની તો એની ઉપર પણ ફૂલો દોરેલા જોવા મળે છે આ ઉપરાંત મમ્મીની સાડી હોય આ બેનનો ડ્રેસ હોય તો એની અંદર પણ ફૂલો જોવા મળે છે ફૂલોની ડિઝાઇન જોવા મળે છે ફૂલોની ભાત એટલે કે ફૂલોની ડિઝાઇન જોવા મળે છે તો અહીંયા આગળ આપણને ચિત્ર આપેલું છે એ આપણે જોવાનું છે એને અભ્યાસ કરવાનો છે આ કચ્છના લોકો દ્વારા ભરત ગૂંથણ વડે તૈયાર કરેલ ચાકડા ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો આવો ચાકડો આપણે ગામડે જઈએ છીએ ત્યારે મોટા ભાગે ગામડાના ઘરની અંદર આવો ચાકડો લગાડેલો હોય છે આ ચિત્ર છે એ શેનું છે ચાકડા છે બરાબર એની અંદર જુદા જુદા રંગ ભરી અને ભરતકામ કરવામાં આવે છે આ ચાકડા છે જે ચિત્ર છે એ કચ્છના લોકો દ્વારા ભરાયેલું છે ભરત થયેલું તૈયાર કરેલું ચાકડાનું ચિત્ર છે તેમાં ફૂલો વગેરેની સુંદર ભાત ખૂબ ઝીણવર્તી કરવામાં આવી છે જો અહીંયા આપણને જુદા જુદા ફૂલો આપણને આપેલા છે અને એ ફૂલોમાં માં રંગ પૂરી અને ભરત ભરવામાં આવેલું છે આ કામ ખૂબ જ ઝીણવટથી કરવામાં આવેલું છે આ ઉપરાંત અહીં ઓશિકાના કવર પાકીટ બગલ થેલા થેલીઓ ઉપર પણ ભાત તૈયાર કરાય છે આ ઉપરાંત આપણે તમે પણ જોયા હશે થેલા બરાબર તો એવા થેલા છે પછી પાકીટ છે પછી ઓશિકાના કવર છે ચાદર છે થેલીઓ છે પછી આપણે ટેબલ ઘરે હોય છે તો ટેબલ ઉપર આપણે રૂમાલ પાથરીએ છીએ તો ટેબલ ક્લોથ હોય છે એના ઉપર પણ આવું ભરતગુથણ કરેલું હોય છે બરાબર વિદ્યાર્થી મિત્રો આ તમે જોયું હશે આના જેવી ભાત તમારી નોટબુકમાં દોરો તો વિદ્યાર્થી મિત્રો આવી ભાત તમારે તમારી નોટબુકમાં દોરવાની છે તમે આખી ન દોરી શકો તો ફક્ત તમે આટલી ભાત તમારા નોટની અંદર દોરવાની છે આ કામ તમારે પાઠ પૂરો થાય લખવાનું પૂરું થાય પછી છેલ્લે આ વર્ક કરવાનું છે બરાબર આ ચાર ફૂલો અને આ ડિઝાઇન આટલું જ આપણે કરવાનું છે આખી આ ડિઝાઇન આપણે કરવાની નથી સમજ પડી વિદ્યાર્થી મિત્રો જેમ રતને જુદા જુદા ફૂલ જોયા તેમ તમે પણ જોયા હશે અહીં ફૂલોના કેટલાક ચિત્ર આપ્યા છે જે ફૂલને તમે ઓળખો છો તેની સામે ખરાની નિશાની કરો તે ફૂલનું નામ પણ લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને કેટલાક ફૂલોના ચિત્ર આપેલા છે જેમ રતને ગુલાબના ફૂલો જોયા હતા જુદા જુદા રંગના એવી રીતે અહીંયા આપણને જુદા જુદા ફૂલો આપેલા છે અને એ ફૂલોના રંગ પણ આપણને આપેલા છે તો એ ફૂલ છે એ ફૂલ તમે જોયું છે તમે ફૂલ જોયું હોય તો એના ઉપર તમારે આવી રીતે ખરાની નિશાની કરવાની છે બરાબર વિદ્યાર્થી મિત્રો અને નીચે તમારે નામ લખવાનું છે ફૂલનું તો વિદ્યાર્થી મિત્રો તમે તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું કરેલું હશે પેન્સિલ જોડે લીધેલી હશે તો અહીંયા હું જે કરાવું એ તમારે પાઠ્યપુસ્તકમાં કરતું જવાનું છે જેમ કે પહેલું ચિત્ર છે જાસૂદના ફૂલનું તો અહીંયા લખવાનું છે જાસૂદ અને આપણે જાસૂદનું ફૂલ જોયેલું છે ત્યાર પછી છે ગુલાબ તો ગુલાબનું ફૂલ પણ આપણે જોયેલું છે એટલે અહીંયા ખરો કરવાનું છે ત્યાર પછી છે સૂરજમુખીનું તો આ સૂરજમુખીનું ફૂલ છે તો એ આપણે જોયેલું છે અહીંયા ખરું કરવાનું છે ત્યાર પછી અહીંયા આપણે જોવાનું છે ગલગોટો અત્યારે આજથી આપણે ગણપતિનું તૈયારી થઈ ગઈ હશે બરાબર ગણપતિ બાપા આવે છે તો ગણપતિ બાપાને આપણે ફૂલ ચડાવીએ છીએ તો આવા ગલગોટા નો બરાબર તો એ ફૂલ તો આપણે જોયેલા છે એટલે અહિયાં ખરું કરવાનું છે ત્યાર પછી આ અહીંયા ચંપાનું ફૂલ છે ચંપાનું ફૂલ પણ આપણે જોયેલું છે તો એ પણ અહિયાં આપણે ખરું કરવાનું છે તગર છે તગરના ફૂલ પણ તમે જોયેલા હશે આપણી આસપાસ ઘણી જગ્યાએ આવા ફૂલો જોવા મળે છે તો આ છે તગર છે તો એને પણ ખરું કરવાનું છે ત્યાર પછી અહીંયા આપણને આપ્યું છે બારમાસી કે જે બારે માસ આપણને આવું ફૂલ જોવા મળે છે એને બારમાસી કહેવાય છે બારમાસી નું ફૂલ બારે મહિના જોવા મળે છે તો અહીંયા આપણે ખરું કરીશું રાતરાણીનું ફૂલ બરાબર તો રાત ફૂલ પણ આપડે જોયેલું છે અહીંયા મોગરો પણ જોવાય મોગરો પણ આવો જ હોય છે બરાબર ત્યાર પછી કમળ કમળનું ફૂલ પણ આપણે જોયેલું છે તો ત્યાં ખરું ખરું વાહ તમે પણ ઘણા બધા ફૂલોને ઓળખો છો હવે અહીં ઉપર આપેલા ચિત્રો સિવાયના તમે બીજા જે ફૂલો જાણતા હોય તેવા બીજા બે નામ કોષ્ટકમાં લખો તો વિદ્યાર્થી મિત્રો જો તમે બીજા કોઈ પણ આ ફૂલો સિવાય તમે બીજા કોઈ પણ ફૂલો જાણતા હોય તો એના નામ તમારે કોષ્ટકમાં લખવાના છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ કામ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જોડે જોડે કરતો જવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે પાના નંબર એક્યાસી ઉપર જોઈએ એક આપણને કોષ્ટક આપેલું છે એમાં આપણને વૃક્ષ ઉપર ખીલતા ફૂલો છોડ ઉપર ખીલતા ફૂલો અને વેલા ઉપર ખીલતા ફૂલો વિશેની વાત કરેલી છે તો આ કામ પણ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં મારી જોડે કરતું જવાનું છે અહીંયા આપણને ક્રમ આપેલો છે અહીંયા આપણને વિગત આપેલી છે અહીંયા ફૂલનું નામ આપેલું છે અને અહીંયા બીજું એટલે બે ફૂલના નામ લખવાના છે જેમ કે વૃક્ષ ઉપર ખીલતા ફૂલ તો કેસુડા ફૂલ અને ગુલમોહરનું ફૂલ ત્યાર પછી છોડ ઉપર ખીલતા તો ગુલાબનું ફૂલ મોગરાનું ફૂલ બારમાસીનું ફૂલ એ છોડ ઉપર ઉગે છે વેલા ઉપર ખીલતા તો બોગનવેલ છે રાતરાણી છે બરાબર તો એ જે છે એ વેલા ઉપર ઉગે છે પાણીમાંના છોડ પર ખીલતા પાણીમાં થતા જે ફૂલ છે એ કયા છે તો કમળનું ફૂલ અને કુમુદી ફૂલ એ પાણીમાં છોડ થાય છે છે એના પર ખીલે રાત્રે જ જ ખીલતા હોય તેવા રાત્રે ફક્ત ફૂલ ખીલે છે તો એવા કયા છે તો રાત રાણી અને હર બરાબર દિવસે ખીલે અને રાત્રે બંધ થઈ જાય તેવા ફૂલો તો કમળ અને સૂરજમુખી સૂરજમુખી સૂર્ય ઉગે ત્યારે ખીલે છે સુગંધ માત્રથી ઓળખી શકાય તેવા તો ગુલાબનું ફૂલ છે એને આપણે આંખ બંધ કરીને પણ સુગંધ લઈએ તો આપણને ખબર પડે છે કે આ ગુલાબનું ફૂલ છે રાત્રાણીનું ફૂલ છે મોગરાનું ફૂલ છે તો એ આપણે આંખ વેચીને પણ સુગંધ લઈએ તો પણ ખબર પડે અને આપણે ઓળખી જઈએ છીએ આખું વર્ષ ખીલેલા રહે તેવા ફૂલ તો ગુલાબ અને ગલગોટો આ બંને ફૂલ આખું વર્ષ ખીલેલા રહે છે આ ઉપરાંત બારમાસી છે તો બારમાસી નું ફૂલ પણ જોવા મળે છે ફક્ત અમુક મહિનાઓમાં જ ખીલતા હોય તો કેસુરા ફૂલ અને મોગરાના ફૂલ હ તમે તો ઘણી જાણકારી ધરાવો છો તો એ કહો કે એવા કોઈ વૃક્ષો અથવા છોડ છે જેને ક્યારેય ફૂલ આવતા જ નથી તે શોધો અને નામ લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઘણા બધા ફૂલો વિશેની માહિતી મેળવી પણ એવો કોઈ વૃક્ષ અથવા છોડ છે કે જેના ઉપર ફૂલ આવતા જ નથી તો એ કહ્યું છે તો મેંદી છોડ હોય છે એના પર અને હંસરાજ નામના છોડ ઉપર અને મની પ્લાન્ટના વેલ ઉપર નાગર વેલ ઉપર ક્યારે ફૂલ આવતા નથી આવું કેમ જો અહીંયા આપણને એવું કીધું છે કે આવું કેમ તો તમે ક્યારે કોઈ જગ્યાએ આવું પાટિયું જોયું છે કેવું પાટ્યું ફૂલો તોડવા નહીં તો આવું પાટ્યું આપણે જોયું હશે ક્યાં જોયું છે તો હા આવું પાટિયું આપણે જાહેર બગીચામાં જઈએ છીએ ત્યાં આગળ લખેલું હોય છે મંદિરમાં આપણે જઈએ છીએ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ ત્યાં આગળ મંદિરમાં ફૂલો ઉગેલા હોય છે બ મંદિરનો બગીચો હોય છે ત્યાં આવું આપણે જોયેલું હોય છે આ તોડતા નથી પણ કેટલાક મસ્તીખોર લોકો હોય છે એ ફૂલો તોડે છે લોકો આવું શું કામ કરતા હશે વિચારો તો લોકો ખરાબ આદત ના કારણે ના પાડેલી હોવા છતાં આવી પાટિયું લગાડેલું હોવા છતાં પોતાની મસ્તીમાં હોય છે તેથી એમની આદતના કારણે આવું કરતા હોય છે જો બધા જ લોકો ફૂલો તોડે તો તો શું થાય જો બધા જ લોકો બગીચાના ફૂલો તોડવા લાગે છૂટી મૂકી દીધી હોય તો બગીચા ઉપર જે છોડ હોય છે એ છોડ ઉપર એક પણ ફૂલ રહે નહીં બગીચાની સુંદરતા નાશ પામે બરાબર એટલે હંમેશા ફૂલ બગીચામાં ખીલે જોવા મળે તો આપણને સરસ વાતાવરણ લાગે છે અને આપણને ગમે છે એટલે ફૂલો હંમેશા છોડ ઉપર ઉગેલા હોય તો સારા લાગે છે પણ જો લોકો મસ્તીખોર હોય અને ફૂલો તોડી નાખે તો બગીચામાં છોડ એકલા ભાંડા દેખાય છે અને સારા લાગતા નથી તેમને આમ કરવું જોઈએ તો તેમણે આમ કરવું જોઈએ ના તેમણે આવું કરવું જોઈએ નહીં કારણ કે ફૂલો વાતાવરણને કેવું રાખે છે સુગંધીદાર બનાવે છે અને બાગ બગીચાની શોભા પણ વધારે છે પર્યાવરણની ની શોભા પણ વધારે છે હવે વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર બ્યાસી ઉપર જુઓ ચાલો નજીકથી જોઈએ બગીચામાં જાઓ નીચે પડેલું હોય તેવું ફૂલ લઈ આવો આ ફૂલને ધ્યાનપૂર્વક જુઓ અને કહો ફૂલનો રંગ કેવો છે તો આપણે બાગ બગીચામાં જઈએ છીએ ત્યારે આપણે નીચે પડેલું ફૂલ આપણે જોઈએ છીએ તો ઘણા ફૂલો સફેદ રંગના હોય છે પણ મેં જોયેલું જે ફૂલ છે એ કેવું છે લાલ રંગનું તો અહીંયા તમારે લાલ રંગ લખવાનો છે તેને સુગંધ છે તો હા તેને સુગંધ છે તે કોના જેવું દેખાય છે તો તે વાટકી જેવું દેખાય છે અહીંયા આપને પૂછે ઘંટ જેવું વાટકી જેવું બ્રશ કેન્ય જેવું તો વાટકી જેવું દેખાય છે આ ફૂલ ઝુમખામાં છે તો ના તેને કેટલી પાખડીઓ છે તો અંદાજીત પચીસ પાખડીઓ છે પાખડીઓ જોયેલી છે કે અલગ અલગ તો અલગ અલગ છે જોડાયેલી નથી પાખડીઓની બહાર લીલા રંગના પર્ણ જેવો ભાગ છે તો હા પાખડીઓની બહાર ફૂલની બહાર લીલા પાન જેવો ભાગ દેખાય છે પાખડીઓની અંદર ફૂલની મધ્યમાં તમે કોઈ પાતળો ભાગ જોઈ શકો છો જોઈ શકો છો તેનો રંગ લખો તો તેનો રંગ કેવો છે પીળો રંગ આપણે ફૂલ ખીલેલું હોય ફૂલની અંદર ઝીણા ઝીણા પાતળો ભાગ હોય છે તો એક શું કેવા રંગના હોય છે પીળા રંગનું તો અહીંયા પીળો રંગ લખવાનું છે તમે તેને અડકો તો રજકણ જેવી વસ્તુ હાથ પર ચોટે છે તો હા આપણે એને અડીએ છીએ વચ્ચેનો જે ભાગ હોય છે એને આપણે અડીએ તો જેના જેના રચકણ આપણા હાથમાં હોય એવું લાગે છે ખીલતી કળીઓ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને ખીલતી કળીઓ વિશેની વાત કરેલી છે આ જે કળી છે એ બંધ કરેલી છે કળી છે બંધ કળી છે અને ધીરે ધીરે આ કળી ખીલે છે એટલે એમાંથી ફૂલ થાય છે તમે છોડ પર ખીલેલી કળી જોઈ હશે તમારી આસપાસ જોવા મળતા છોડ પરની કળીઓનું અવલોકન કરો તો વિદ્યાર્થી મિત્રો તમારા ઘરે ગુલાબનો છોડ હોય તો ગુલાબના છોડ ઉપર આવી પહેલા સૌથી પહેલા આવી નાની કઢી થાય છે ધીરે ધીરે એ કઢી મોટી થાય છે અને એ કઢી મોટી થયા પછી ધીરે ધીરે એમાંથી ફૂલ બને છે ફૂલ અને કળી વચ્ચે તમને શું ભેદ જોવા મળે છે તો ફૂલ ની કળીમાં પાખડીઓ બીડાયેલી હોય છે જ્યારે ફૂલમાં ખીલેલી હોય છે ફૂલ મોટું હોય છે જ્યારે કળી નાની હોય છે કળી અણીદાર આકારની અને લીલા પાંદડાઓથી ઢંકાયેલી હોય છે કળી ફૂલ ખીલે છે તો આપણે આ કળી એ કળી છે એ કળી કેવી છે બંધ છે બરાબર અને એના કરતાં ફૂલ કેવું છે મોટું છે કળી નાની છે કળી અણીદાર છે જો અહીંયા અણીદાર આપણને એનો આકાર લાગે છે અને આવા લીલા પાંદડાથી ઢંકાયેલી હોય છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે નીચે જોઈએ કે કઢીને ખીલીને ફૂલ થતા કેટલા દિવસો લાગે છે શું તમે કહી શકો તો કળીને ખીલીને ફૂલ થતા અંદાજીત ચાર થી પાંચ દિવસ લાગે છે બરાબર વિદ્યાર્થી મિત્રો ચાલો પ્રયત્ન કરીએ અને શોધી કાઢીએ હવે અહીંયા આગળ આપણને કીધું છે કે છોડ પર ઉગતી કળી પસંદ કરો અને તેને રોજ ધ્યાનથી જુઓ છોડનું નામ લખો તો છોડનું નામ કયું છે નામ ગુલાબ છે તમે પહેલી વાર આ કઢી ક્યારે જોઈ તેની આપણે તારીખ લખવાની છે તો તે તારીખ વીસ ઓગસ્ટ છે પછી આપણને એ છે કે કળી ખીલીને ફૂલ બન્યું તેની તારીખ લખો તો કળી ખીલીને ફૂલ બન્યું હા અને તેની તારીખ છે પચીસ ઓગસ્ટ કળીને ફૂલ બનતા કેટલા દિવસો લાગ્યા તો પાંચ દિવસ તમારા મિત્રોએ જોયેલા ફૂલોના નામ પૂછો તેમની કળીઓને ફૂલ બનતા કેટલા દિવસ લાગ્યા તે જાણો તો આ કામ તમારે તમારા મિત્રને પૂછવાનું છે તે જ રીતે ફૂલ સુકાતા કેટલો સમય લાગે છે તે પણ અવલોકન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમારે એક ફૂલ તમારી પાસે રાખવાનું છે અને એ ફૂલને સુકાતા કેટલા દિવસ લાગે છે એ તમારે જોવાનું છે હવે તમારી નોટબુકમાં કળી અને તેના ફૂલનું ચિત્ર દોરો તો વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં કઢીનું અને ફૂલનું ચિત્ર દોરવાનું છે ફૂલોનો ઉપયોગ અહીંયા આપણને ફૂલોનો ઉપયોગ લખવા લખેલો છે ફૂલો નો ઉપયોગ એનું ઉદાહરણ લખવાનું છે અને અન્ય ઉદાહરણ લખવાનું છે તો અહીંયા આપણને ક્રમ આપ્યો છે અહીંયા ખોરાક તરીકે તો ખોરાક તરીકે કયું ફૂલ ઉદાહરણમાં આપણે લઈએ ગુલકંદ બરાબર ફૂલ છે ગુલાબ છે તો ગુલાબનું ગુલકંદ બને છે બરાબર શાકભાજી બનાવાય કોબીજ કોબીજ છે એ શાકભાજી પણ એને બનાવાય છે એટલે ફૂલ જ કહેવાય ઔષધિ તરીકે તો ઔષધિ તરીકે ફૂલનો ઉપયોગ થાય છે એક ગુલાબજળ આ ચામડીના રોગો માટે કેસુડો અને ગુલમોહોર છે રંગ બનાવવા તો રંગ શેમાંથી બને છે કેસુડાના ફૂલમાંથી રંગ બને છે અને ગુલમોહોર ગીતમાં તો ગીત માં આપણે જોઈએ તો પર્વત તારા પોળા ખંભા ફૂલની રંગ સુગંધ છે સાઈબો ગુલાબ નો ગોટો બરાબર આ ગીત ની અંદર ફૂલ નું આપણે નામ લઈએ છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો સુશોભન તો બને ગલગોટો પૂજામાં તો ગુલાબ અને ગલગોટો અને કમળ સુગંધિત દ્રવ્ય એટલે કે અત્તર બનાવવા માટે ગુલાબનું અત્તર હોય છે મોગરાનું અત્તર હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાયું કે ફૂલોના કેટલા બધા ઉપયોગો છે હવે તો ઠેક ઠેકાણે ફૂલોની ખેતી પણ થાય છે ફૂલો ઘણી બધી જગ્યાએ ઉગાડવામાં પણ આવે છે ફૂલોથી ભરેલા ખેતરો માઇલો સુધી વિસ્તરેલા હોય એવું અનુમાન કરો કેવું સુંદર લાગે તો વિદ્યાર્થી મિત્રો આપણે ફૂલોની ખેતી હોય ચારે બાજુ ફૂલો ઉગાડેલા હોય તો કેવું સરસ લાગે છે આપણે અનુમાન કરી શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાના નંબર ચોર્યાસી ઉપર નું ભાગ બે ની અંદર અભ્યાસ કરીશું અહીંયા હું મૂળ લેકચર કરું છું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ